સામાન્ય રીતે ભારતમાં કેળાની ખેતી માત્ર ફળ પકવવા માટે થાય છે. ફળ લીધા બાદ કેળના થડનો ઉપયોગ ક્યાંય ખાસ થતો નથી, પરંતુ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેળાના આ બિન ઉપયોગી થડમાંથી કાગળ, સ્ટેશનરીનો સામાન, ઓર્ગેનિક ખાતર, કેન્ડી, જામ, જેલી, અથાણા, પાવડર, મજબૂત થેલી તેમજ હાથ બનાવટની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. તો આ થળિયાનો ઉપયોગ કરીને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આપણે એમાંથી ફાઈબર કાઢવા માટે એક રાસ પાવડર મશીનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી. એ રાસ પાવડર મશીનમાં રોજના લગભગ 25-30 કિલો જેટલા રેસા નીકળી શકે છે અને એની કિંમત પણ લગભગ ઘણી બધી સસ્તી હોય છે. 60-70 હજાર રૂપિયા મશીન તૈયાર થઈ જાય છે. આમ ટોટલ 1 હેક્ટરનો કેળાના ખેતરમાંથી આપણે જોઈએ તો લગભગ 700-800 કિલો જેટલા સૂકા રેસા આપણને મળી શકે છે. આ સાથે લગભગ 30-35 ટન જેટલો ઘન કચરો, લગભગ 12-15 હજાર લીટર જેટલું પ્રવાહી અને 5-7 ટન જેટલું આપણને મધ્યગર, આમ કુલ કેળાના થડમાંથી 4 ભાગો આપણને મળી જાય છે એ મશીનનો ઉપયોગ કરીને વાપરતા. બનાના ફાઈબરમાંથી બનાવવામાં આવેલા પેપરની લાઈફ લાંબી હોય છે અને ક્વોલિટી સારી હોય છે, જેના કારણે જો આ પેપરનો ઉપયોગ અગત્યના દસ્તાવેજો બનાવવામાં આવે તો તેને લાંબો સમય સુધી સાચવી શકાય છે. બીજું તો આ ફાઈબરમાંથી કાગળ બનાવવા, તો કાગળ માટે જેકે પેપર મિલ આપણે ત્યારે સોનગઢમાં પાર્ટનરમાં આપણી હતી, એમની સાથે આપણે ઇન્ડસ્ટ્રીયલ ક્વોલિટીના પેપર બનાવ્યા, કરન્સી ગ્રેડના પેપર બનાવ્યા અને લગભગ 2011-12માં આપણે એ કરન્સી ગ્રેડના પેપરનો રિપોર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પણ આપણે સોંપી દીધો કે આપણે આમાંથી એક ઉત્તમ ગુણવત્તાના કરન્સી ગ્રેડના પેપર બનાવી શકીએ છીએ, જેમ કે જાપાન અને ફિલિપાઈન્સની કરન્સી નોટ બનાના ફાઈબરમાંથી બનાવે છે. નોટબંધી બાદની નવી જે કરન્સી નોટો આવી તેમાં બનાના ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો, એ નવસારી કૃષિ યુનિવર્સિટી માટે ખૂબ જ ગર્વની વાત છે. સૌથી પહેલાં તો એના ફાઈબર અને ઘન કચરામાંથી પાણી કાઢીને સેન્દ્રીય પ્રવાહી ખાતર બનાવવા આવ્યું છે, જે ટોટલી ઓર્ગેનિક છે. એનું વેચાણ સારું થયું, એના રિઝલ્ટો પણ સારા મળ્યા, એટલે ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈને અહીંના રિસર્ચ સાયન્ટિસ્ટોએ અને અહીંની રિસર્ચ ટીમે એ જ પ્રવાહી ખાતરમાંથી ફૂગનાશક અને જંતુનાશક પણ બનાવી છે. ફૂગનાશક અને જંતુનાશકનું નોવેલ પ્લસ અને નોવેલ પ્રાઇમ નામ આપ્યું છે, જે નાહેબ કાસ્ટના પ્રોજેક્ટ હેઠળ આ પ્રોડક્ટ 2018માં લોન્ચ કરવામાં આવી હતી અને એનું વેચાણ પણ સારું થાય છે. એનો મધ્ય ગર્ભ છે, તેને સેન્ટ્રલ કોર કહેવામાં આવે છે. સેન્ટ્રલ કોરમાંથી એડિબલ વસ્તુઓ ઘણી બધી બનાવવામાં આવે છે, જેમ કે કેન્ડી અને એને ડ્રાય કરીને પાવડર બનાવવામાં આવે છે. ઘણી જગ્યાએ એમાંથી સબ્જી અને અથાણા પણ બનાવીને ખાય છે અને એ સેન્ટ્રલ કોરમાં ડાયજેસ્ટિબલ ફાઈબર અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે, જેના લીધે ગર્ભવતી મહિલા અને નાના બાળકોને સારા પ્રમાણમાં એવા પોષક તત્વો મળી રહે છે. એટલે અને એ વસ્તુઓ બનાવવા માટે જ્યારે સુડોસ્ટેમને ખેતરમાંથી લેવામાં આવે છે, ફ્રેશ હોય છે, ત્યારે જ એની પર પ્રોસેસ કરીને એડિબલ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. અને એડિબલ પ્રોડક્ટ બનાવવા માટે એમાં મોટે ભાગે સ્ટીલની વસ્તુઓ જ, વાસણોથી લઈને ચમચી સુધીનું બધું સ્ટીલની વસ્તુઓ જ વાપરવામાં આવે છે, જેના લીધે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયાથી દૂર રહીએ છીએ. આપણને તાજી વસ્તુ બનાવીને ખાવા મળી શકે છે. આ ફાઈબરમાંથી કોટન જેવા જ વિવિધ કપડાં બનાવવાનું પણ સંશોધન હાલ ચાલી રહ્યું છે. લક્ઝરી કાર્સમાં એન્જિનના અવાજમાં ઘટાડો કરવા, થિયેટરને સાઉન્ડ પ્રૂફ કરવા જેવા અનેક માધ્યમ છે જેમાં બનાના ફાઈબરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રીતે દિવસે ને દિવસે બનાના ફાઈબરની ડિમાન્ડ વધી રહી છે.